बिन अनामत आयोग सामे सवालों नो मारो, जरूरियातमंद युवानों सहाय थी वंचित रहवाना आक्षेप, चेयरमैन पद ने लईने उठी रहा छे सरकार सामे आक्षेप। पाटीदार आंदोलन बाद राज्य सरकारे सवर्ण वर्गनी ज्ञातियों माटे बिन अनामत आयोग नी शुरुआत करी। आटला वर्ष बाद हवे आयोग नी कामगीरी पर सवालों उठी रहा छे। आक्षेप एवा छे के सहाय लेवा माटे नी जे प्रक्रिया छे ते जटिल छे, जेथी युवानो सहाय थी वंचित रही जाय छे। आ उपरांत आयोग ने दर वर्षे 500 करोड़ बजेट फाळवामां आवे छे, पण बजेट प्रमाणे युवानो ने सहाय मळती नथी। एटलुं ज नहीं, हवे पाटीदार संस्थाओए पण आक्षेप लगाव्या छे के आयोग सहाय चूकववामां भेदभाव राखी रह्युं छे, जेथी पाटीदार युवानो ने सहाय थी वंचित राखवामां आवी रह्या छे। आयोग में सहाय की बात करिए तो छेल्ला 3 वर्ष में 68,464 लाभार्थी ने 4-5% ना दरे 745 करोड़ सहाय चुकवामां आवी छे। बिन अनामत आयोग हेठळ ब्राह्मण, क्षत्रिय, पटेल, वाणिया ज्ञातिना युवानो शिक्षण माटे सहाय मेळवता होय छे। सौथी वधु सहाय विदेश में शिक्षण माटे लेवामां आवे छे। તેમાં પણ કોરોના બાદ વ્યવસાયલક્ષી લોન અને વિદેશ અભ્યાસ માટેના લોનની અરજીઓ વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે। 8,173 યુવાનોએ સ્વરોજગારલક્ષી લોન માટે અરજી કરી હતી, જેમાં 1,856 લોકોને લોન આપવામાં આવી હતી, જ્યારે વિદેશ અભ્યાસ માટે 2,042 અરજી થઈ હતી, જેમાંથી 1,474 અરજી મંજૂર કરવામાં આવી હતી। દોઢ બે વર્ષ થયા હતા કોરોનાના હિસાબે, બહુ આમાં કંઈ કાર્ય થયું નથી। આપણું ઓફિસ વર્ક પણ 50-50 સ્ટાફથી ચાલતું હતું, અને ઘણા બધા અધિકારીઓને પણ કોરોનાના વગેરેના ઇફેક્ટના હિસાબે આ છેલ્લા જે કંઈ સમય ગયો એમાં બહુ કામ થઈ શક્યું નથી। અને લગભગ અમારું 23-10 અમારો કાર્યકાળ પૂરો થયો, બધા જે આયોગ અને ચેરમેન હતા નિગમોમાં, એટલે ફરી વખત જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સ્વાભાવિક છે કે હવે થોડી કાર્યપદ્ધતિમાં એનું ફોલોઅપમાં એની અસર આવે। મહત્વનું છે કે બિન અનામત વર્ગમાં આવતા યુવાનોને 8 જેટલી યોજના અંતર્ગત સહાયનો લાભ મળે છે, જેમાં શૈક્ષણિક સહાય એટલે કે ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ માટે 10 લાખ સુધીની સહાય 4% વ્યાજે આપવામાં આવે છે। વિદેશમાં અભ્યાસ માટે 15 લાખની લોન 4% વ્યાજ દરે આપવામાં આવે છે। ફૂડ બિલ સહાય 9-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 10 માસ માટે 1,200 રૂપિયા આપવામાં આવે છે। ધોરણ 10માં 70% હોય તેવા વિદ્યાર્થીઓને કોચિંગ માટે 15,000ની સહાય આપવામાં આવે છે। સ્વરોજગાર લક્ષી 10 લાખ સુધીની લોન 5% વ્યાજે આપવામાં આવે છે। જો કે આયોગની કામગીરી સામે સવાલો એટલા માટે પણ ઉઠી રહ્યા છે કારણ કે છેલ્લા મહિનાથી ચેરમેનનું પદ ખાલી છે, તેવામાં કેટલીક સંસ્થાઓ અને પાટીદાર સંગઠનો દ્વારા ચેરમેનની નિમણૂકને લઈને માંગણી કરવામાં આવી રહી છે। બિન અનામત આયોગ અને નિગમ એના ચેરમેનની જગ્યા ઘણા સમયથી ખાલી છે। આજે જેના કારણે એક બજેટ હતું એ બજેટ પણ વપરાયા વગર પડી રહ્યું છે, ત્યારે આ સર્વ સમાજને સ્પર્શતો મુદ્દો છે, એટલે એ મુદ્દાને સરકારમાં રજૂઆત કરી અને તાત્કાલિક ધોરણે એના ચેરમેનોની નિમણૂક થાય, અન્ય પણ જે વાવાઝોડાના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે। જો કે અહીં આ પદ પર નિમણૂકને લઈને વિવાદ એટલા માટે છે કે બિન અનામત આયોગમાં સમાવિષ્ટ દરેક જ્ઞાતિઓ ચેરમેન પોતાની જ્ઞાતિનો હોય તેવી માંગણીઓ કરી રહ્યા છે, જેના કારણે ક્યાંક ને ક્યાંક ચેરમેન પદ પર નિમણૂક નથી થઈ રહી। તેવામાં આ નાતજાતના વિવાદમાં વિદ્યાર્થીઓને ક્યાં સુધી પીસવામાં આવે છે અને ક્યારે તેમને આગળ વધવા માટે સહાય મળે છે તે જોવું રહ્યું। બિન અનામત આયોગને રાજ્ય સરકાર દ્વારા જે બજેટ ફાળવવામાં આવે છે, પરંતુ એ પ્રમાણે બજેટ વપરાતું નથી એવું કેટલીક સંસ્થાઓ આક્ષેપ કરી રહ્યા છે, કારણ કે સહાયની જે પ્રક્રિયા છે જટિલ હોવાના કારણે લાભાર્થીઓને સહાય નથી મળતી અને જેના કારણે બજેટ વપરાતું નથી। રાજેન્દ્રસિંહ પરમાર, VTV, ગાંધીનગર।